નમસ્કાર દર્શક મિત્રો, સુરત ચેનલના સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓએ માતા પિતાનું પૂજન કરીને વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના ઘુવડ સાથેના વિડીયો વાયરલ મામલે વન વિભાગે 25,000 નો દંડ ફટકાર્યો. વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા દબાણ થતા મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ ગટગટાવ્યું. કતારગામ વિસ્તારમાં સામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો વીડિયો વાયરલ. શહેર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા વેલેન્ટાઇન ડે ની ઉજવણી, રોડ પર પેઇન્ટિંગ, લાઈવ મ્યુઝિક, ઝુંબા જેવી કૃતિ રજૂ કરાઈ. બીઆઈટીએસ ના બગડેલા સ્વિંગ ગેટ માટે ટ્રાન્સપોર્ટ ચેરમેને ધરણા કરવા પડ્યા. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા પિતાનું પૂજન કરીને પ્રેમનો દિવસ મનાવી રહ્યા છે. દેશભરમાં 14 ફેબ્રુઆરીએ લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે. તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે. આમ ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહ્યા હોવાનું જણાઈ આવતા જિલ્લા શિક્ષણાધિકારી એચ રાજગુરુએ શહેરની તમામ શાળાને 14 ફેબ્રુઆરીએ માતા પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો, જેથી શાળાઓમાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ રાખીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર બાદ આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે શહેરની શાળાઓમાં માતા પિતા પૂજન કરીને ઉજવણી કરાઈ રહી છે. શહેરમાં આવેલી પ્રેસિડેન્સી શાળામાં માતા પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે હાજર રહ્યા હતા અને ડીઓના પરિપત્રને સમર્થન આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમાજની દરેક વ્યક્તિ અને રાષ્ટ્રને પ્રેમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરમિયાન બાળકો, વાલી, શિક્ષકો દ્વારા પુલવામા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી. પરિપત્રમાં લખાયું હતું કે શાળાએ 10 વાલી દંપતી આમંત્રણ આપવાનું રહેશે. આ સાથે શિક્ષણ સમિતિના સભ્યો, કોર્પોરેટર, શિક્ષણવિદો કે કોઈ સમાજના મુખિયાને પણ આમંત્રણ આપવાનું રહેશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માતા પિતાને તિલક કરીને હાર પહેરાવીને પ્રદક્ષિણા કરીને મોં મીઠું કરાવ્યું અને પૂજન કરવાનું રહેશે. તે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ સંસ્કૃતિ અને જીવનનું મહત્વ સમજાતું વ્યક્ત રજૂ કરશે. આ સાથે કાર્યક્રમના ફોટા શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાના રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી એચએચ રાજગુરુએ જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરીના દિવસે ઘણા ભારતીય યુવાધન અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહ્યા હોવાનું જણાઈ આવે છે, જેથી બાળકોને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ સમજાતા થાય અને ભગવાન સમાન માતા પિતાનું મહત્વ સમજે, તેમને આદર આપે, તેમને તરછોડવા કે પછી ઘરડાઘરમાં મોકલવાની ઘટનાઓમાં ઘટાડો થાય તેવા શુભ આશયથી તમામ શાળાઓને પરિપત્ર કરી અને માતા પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કરાયો હતો. હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજરોજ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે અમે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કર્યું. પ્રતિવર્ષ આયોજન કરીએ છીએ, પણ ચાલુ વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમીકરણનો આપણી ઉપર ભાવ હાવી થાય એ પહેલાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવે એ હેતુથી મા બાપનું ઋણ ક્યારેય ચૂકવી નથી શકાતું એ સંદેશો બાળકને શીખવવા માંગીએ છીએ અને સમાજના દરેક માધ્યમને આજે કહેવા માંગીએ છીએ. માતા પિતાએ સમાજમાં એ વૃદ્ધાશ્રમમાં જાય એ સમયને હવે બિલકુલ નામશેષ કરવો છે. વૃદ્ધાશ્રમો આવે જ નહીં. માતા પિતા પ્રેમથી એના ઘરમાં એના બાળકો સાથે રહે એવો શુભ સંદેશો પણ આજે ફેલાવવા માંગીએ છીએ. મારું નામ હેમાંગી કરણ શાહ છે. મારો બાળક ફર્સ્ટ એમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આજનું માતૃપિતૃ વંદના બાબતનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો શું કહેવું, કેવું અનુભવ? ખૂબ જ સરસ અનુભવ છું. પહેલી વાર આવો અનુભવ થયો છે કે એક પેરેન્ટ્સ તરીકે હું કોઈ સ્કૂલમાં આવી છું અને આટલું સરસ મને પુષ્પથી અને તિલક કરીને વધાવવામાં આવી છે એ બી મારા બાળકના હાથે, ખૂબ જ આનંદ થાય છે. આપણી સંસ્કૃતિ જોવા જઈએ તો માતૃદેવો ભવ પિતૃદેવો, આ માતૃપિતૃ વંદના કેટલા અંશે જરૂરી આ સંસ્કૃતિ હોવા છતાં? ખૂબ જ જરૂર છે અને અત્યારની જનરેશનમાં તો ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારની પીઢી છે મોડર્ન યુગ થવા લાગી છે, મોબાઈલનો યુઝ વધારે થવા લાગ્યો છે, પણ પ્રેસિડેન્સી સ્કૂલમાં એ લોકોને શીખવવામાં આવે છે કે
મા બાપ સાથે કેવી રીતે રહેવું જોઈએ, અને મા બાપને બી શીખવવામાં આવે છે તમે તમારા બાળકોને કેવી રીતે ઉછેરો, એ લોકોને કેવી રીતે ટેકલ કરો, કેટલું બર્ડન આપો એ લોકોને. સુરતની ફેશન ડિઝાઇનર અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટિકટોક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શનમાં આવતું સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વિડીયો બનાવીને ટિકટોક પર મૂક્યો હતો, જેને પગલે સુરત વન વિભાગ દ્વારા 25,000 દંડ ફટકારવામાં આવ્યો હતો, જેની જસ્ટિસ સાથેનો વિડીયો પણ કીર્તિ પટેલે બનાવી અને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. ઘુવડને પકડવું તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વિડીયો વાયરલ કર્યો હતો. આ ઘુવડને હાથમાં પકડી અને વિડીયો ઉતારતા જીવદયા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી, જેથી સુરત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કીર્તિ પટેલને 15,000 અને તેને સાથ આપનારને 10,000 દંડ ફટકારવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ નામની સંસ્થાએ ફરિયાદ કરી હતી કે વિડીયોમાં ઘુવડને પાછળથી પકડી અને રંજાડતા હોય તેવું સ્પષ્ટપણે જણાય છે. પોતાની પ્રસિદ્ધિ માટે વન્ય પ્રાણીઓને આ રીતે રંજાડી વિડીયો ઉતારી ફરતો કરાયો હતો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ મુજબ ગુનો બનતો હોય આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. રાજકોટની વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલફેર ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિડીયો ફરતા કર્યાના દિવસે જ મુખ્ય વન સંરક્ષકને યુવતીના ફોટોગ્રાફ તેમજ વિડીયો સહિતની ફરિયાદ કરી અને પગલાં ભરવા માટે માંગ કરાઈ હતી. અડાજણ પાલ ખાતે આવેલી સુરત વન વિભાગની ઓફિસ ખાતે કીર્તિ પટેલ દ્વારા 25,000 દંડ ભરવામાં આવ્યો હતો. તેની રસીદ સાથે કીર્તિ પટેલે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને કહ્યું હતું કે દંડ ભરી આવી છું, આ તેની રસીદ છે. આ છે ઘુવડ. આજકાલ માણસો ઘુવડ જેવા થઈ ગયા છે, પણ માણસો કરતા ઘુવડ સારા છે, કારણ કે આ ઘુવડને દિવસે નથી દેખાતું, રાતે દેખાય છે, પણ આપણા માનવ જાતને દિવસે પણ નથી દેખાતું ને રાતે પણ નથી દેખાતું. બસ ખરાબ જ પોઈન્ટ ગોતવા છે ને કબીજીના વિરોધ કરવા છે ને ટાટિયા ખેંચીને ઠા પાડવા છે પાડવા, અને એના લીધે આજકાલ આ ઘુવડ પણ ગુજરાતમાં ઓછા જોવા મળે છે. મળે છે કીર્તિ પટેલને મળ્યા હો, હાલો જોવા. આમ જો આ ખબર છે શું છે, મેં જે ઘુવડ પકડવાની ભૂલ કરી હતી ને તમે લોકો ના કરતા, ખબર છે કેટલો દંડ ભરવો પડ્યો? 25,000 રૂપિયા. તો મારા જેવી ભૂલ તમે કોઈ ના કરતા હો. આમ જો ક્યાં આવી ગઈ છું, વન વિભાગ સુરત, 25,000 ભૂલ નો કરતો હો, કહી દઉં છું. હાલો અટવાલાઇન્સ ખાતે પોલીસ કમિશનર કચેરીમાં એક મહિલા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ખાનગી વાહનમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. મહિલાએ આપઘાતનો પ્રયાસ વ્યાજકોરોના ત્રાસથી કર્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રૂપિયાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા દબાણ થતા મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસ કમિશનર કચેરીએ મૂળ નવસારીની રહેવાસી મહિલા પોલીસ કમિશનર કચેરી આવી પહોંચી હતી અને પોલીસ કમિશનર કચેરીએ ફિનાઇલ પીવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે તેને ફિનાઇલ પીતી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને રોકવા છતાં મહિલા ફિનાઇલ પી ગઈ હતી, જેથી તેને ખાનગી વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહિલાએ વ્યાજકોરોના ત્રાસથી તથા શારીરિક સંબંધ બાંધવાની માંગણીને લઈને આ પગલું ભર્યું છે. કમલેશ કહાર અને રાજેશ કહાર બંને ભાઈઓ પાસેથી વ્યાજે 3 લાખ લીધા હતા. 9 લાખ પરત આપી દીધા હોવા છતાં રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કેટલા લાખ રૂપિયા આપ્યા હતા અને શું? અમે 4 લાખ લીધા હતા, એમાંથી અત્યાર સુધી ચૂકવી દીધા છે, તો એને 5.5 લાખનો ચેક બાઉન્સ થયો અમારા છોકરીના નામ પર. અમારી છોકરી કહે કે અત્યારનું આમ ચૂકે છે 4.5 લાખ, હજુ એની ભાઈ જ અમારા 2 ATM છે. પછી તો શું, ક્યાં તમે અરજી કરી હતી, પોલીસ ફરિયાદ કરી હતી, શું કર્યું? અહીંયા સુરતમાં 3 જગ્યાએ છે પોલીસ ચોકી, ત્યાં બધે કરી ચૂક્યા છે. અમે ક્યાં બાકી નથી રાખ્યું. પોલીસ ચોકીમાં અમે મંગળવારે હાજર હતા, ત્યારે કમલેશ મહારને બોલાવે છે કે હમણાં આવું, રાત થઈ તોય ના આવે. પછી બીજે દિવસે જઈને આવ્યો ત્યારે અમને ખબર પડી કે પાછળથી ગયું, તમારે આમે આવવું જોઈએ. શેમાં નોકરી કરે તમારી છોકરી? શું કામ કરશે? તમારી છોકરી પર કઈ રીતનું દબાણ કરતા? એ છોકરીને ફોન પર દબાણ કરે, એ છોકરી જાજુ વધારે કરવી નથી.
કતારગામ વિસ્તારના વિજયનગર સોસાયટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થઈ રહેલા સીસીટીવીમાં એક અસામાજિક તત્વ પોતાના હાથમાં ઘાતક હથિયાર સાથે રિક્ષાવાળાને ડરાવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. 13 ફેબ્રુઆરીની રાત્રિના સમયે સામાજિક તત્વ હાથમાં ચપ્પુની અણીએ રિક્ષા ચાલકને ધાકધમકી આપી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિજયનગર વિભાગ 2 નો આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંક સામે સ્થાનિકો પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે. આજે 14 ફેબ્રુઆરી આજના દિવસને પ્રેમનો એક રાર કરવાનો દિવસ કહેવામાં આવે છે. ત્યારે સુરતમાં આજના દિવસે અનેરી અને અનોખી ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી નાના મોટા અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડુમસ રોડ પર બિગ બજારથી લઈને રાહુલરાજ મોલ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેઇન્ટિંગ, લાઇવ મ્યુઝિક, ચાકીઓ, ફ્રૂડ, ઝુંબા જેવી એક્ટિવિટી યોજવામાં આવી હતી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સુરતીઓ પોતાના શહેરને પ્રેમ કરે તે અંગે જાગૃતતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ રોડ પર બિગ બજારથી લઈને રાહુલરાજ મોલ સુધી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પેઇન્ટિંગ, લાઇવ મ્યુઝિક, ઝાંખીઓ, ફૂડ, ઝુંબા જેવી એક્ટિવિટી યોજવામાં આવી હતી, જેમાં 15-20 જેટલી ઝાંખીઓ ઉપરાંત એસએમસી, કચ્છા ગાડી, વર્કર, ચાર્ટર સાયકલ જેવી ઝાંખીઓ જોવા મળી હતી. સુરતનું જમણ અને કાશીનું મરણ બેનર હેઠળ વિવિધ ફૂડ આઇટમો પણ સુરતીઓએ ટેસ્ટ કરી હતી. હંબીએ સુરતી બેનર હેઠળ પેટ કોર્નર રખાયો હતો, જેમાં સુરતીઓ પોતાના પેટ્સને લાવ્યા હતા. આ ઉપરાંત હાથી, ઘોડા અને ઊંટની સવારીની મજા પણ માણવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોઈ જગ્યા પર યોગ તો કોઈ જગ્યા પર ડાન્સ તો કોઈ જગ્યાએ ઝુમ્મા ડાન્સ કરી લોકો શારીરિક કસરત સાથે ઉજવણી કરી હતી. જોકે લોકોને પોતાના પ્રાચીન રમત યાદ કરે અને રામે તે માટે અલગ અલગ રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો એકબીજાને પ્રેમ કરતા પહેલા પોતાને અને પોતાની જાત સાથે પહેલા પ્રેમ કરવાનું શીખવાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છોકરા છોકરીઓ જૂની રમતો રમ્યા હતા, જેમાં દોરડા ખેંચવાની સ્પર્ધા પણ થઈ હતી. મહિલાઓના એક જૂથે લેઝિંગ ડાન્સ કરીને મહારાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી હતી. આ કાર્યક્રમમાં નાના મોટા પુરુષો, મહિલાઓ, બાળકો તમામ લોકોએ મન મૂકીને મજા માણી હતી. આજનો કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો છે. વેલેન્ટાઇન દિવસ ખાસ કરીને કપલનો દિવસ હોય છે, પણ અહીંયા કોઈ કંઈક એવું પ્રોગ્રામ કરવામાં આવે છે કે બધા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, બધા આવીને સાથે એન્જોય કરે છે. ઘણા અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે, ખાસ કરીને ઝુંબામાં ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ ડાન્સ કર્યો, એન્જોય કર્યું, ખૂબ જ મજા આવી. મારું નામ ભૌમિક મિયાણી છે. ભૌમિક, આજના કાર્યક્રમ વિશે શું કહેશો? વેલેન્ટાઇન ડેની ઉજવણી સાથે સાથે બ્લેક ડેની પણ ઉજવણી, બંને દિવસની ઉજવણી છે. હા, અહીંયા આપણે સુરતના સરકારે, આપણી ગવર્મેન્ટ આયોજન કરેલું છે. એક રોડ એક તરફથી બ્લોક રાખેલો હતો અને પછી અમારા અહીંયા જે અમને આ જે સ્ટેજ આપવામાં આવ્યું, અમારા જીમટાઉન ગ્રુપને, અમારા ગ્રુપ અહીંયાથી સવારનું લાસ્ટ 3 કલાકથી સતત બધાને એન્જોય કરાવી રહ્યું છે. કમસે કમ 1500 લોકો અહીંયા ડાન્સ કરી રહ્યા હતા, ઝુંબા કરી રહ્યા હતા, પોતાની જાતને એન્જોય કરી રહ્યા હતા. એની સાથે સાથે આપણા 44-45 જવાન આપણે જે શહીદ કયા છે અને ભારતે ગુમાવ્યા છે, જે અનમોલ રત્ન કહેવાય, બરાબર, આપણા સ્ટાર હતા, તો એની માટે પણ આપણે 1 મિનિટનું મૌન જાળવી રાખ્યું હતું. નેશનલ એન્થમ આપણે ચાલુ કર્યું હતું અહીંયા માટે 1 મિનિટનું મૌન, અને બધાએ પૂર્ણ સપોર્ટ આપ્યો છે અને તમારા ન્યૂઝ ચેનલ થકી પણ ઘણો સપોર્ટ મળ્યો છે અને બહુ જ મજા આવી છે અહીંયા. મારું નામ સુમન સિંહ છે, હું BBA ની સ્ટુડન્ટ છું, BRCM નો. સુમન, શું કહેશો આજે ખાસ કરીને? આજે આ ઇવેન્ટ બહુ સારું રહ્યું, બધા લોકો બહુ ડાન્સ કર્યા, બધું બહુ એનર્જેટિક હતું ને વેલેન્ટાઇન્સ ડે એટલે આપણે બધા એટલે આખું સુરત સિટી સાથે આવી ગયું ને બધા લોકોએ સાથે મળીને બહુ એન્જોય કર્યું, બધું ડાન્સ પર્ફોર્મન્સ બહુ મસ્ત હતું. બીઆરટીએસ રૂટોમાં તૂટેલા સ્વિંગ ગેટોના મામલે ટ્રાન્સપોર્ટેશન કમિટી ચેરમેન પોતાની ચેમ્બરમાં ધરણા પર બેસવાની ન બતાવી હતી. પાંડેસરામાં સરપ્રાઇઝ વિઝિટમાં સ્વિંગ ગેટો તૂટેલા જણાતા વાહન ચાલકો રૂટમાં ઘૂસી જતા ચાલકોને સમજાવ્યા હતા. બીઆરટીએસના સ્વિંગ ગેટો ઘણા સમયથી તૂટી ગયાની બૂમ ઉઠવા છતાં રિપેરિંગ કરાતા ન હતા અને સામાન્ય સભામાં પણ આ મામલે વિપક્ષી સભ્યો પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે, પરંતુ એજારદાર ટેક્રોકેટ્સ પ્રાઇવેટ લિમિટેડ કાને ધરતું ન હતું કે કોઈ પગલા સુધ્ધા લેવાતા નથી. ભાજપના ટ્રાન્સપોર્ટ ચેરમેનની 6 મહિનાથી તૂટેલા સ્વિંગ ગેટોની ફરિયાદ ઉપર કોઈ સુધારો નહીં થતા તે પોતાની ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી સ્વિંગ ગેટ રિપેર નહીં કરાય ત્યાં સુધી ચેમ્બરમાં 24 કલાક બેસી રહેવાની જાહેરાત કરી હતી, જેમાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ગોપલાણીને થતા તેઓએ હિમાલીબેન સાથે ચર્ચા કરી હતી. ઇજારદારે 24 કલાકમાં તૂટેલા 84 ગેટો રિપેર કરવાની બાંહેધરી આપતા
બોગાવાલાએ એક દિવસ પૂરતા ધરણા સ્થગિત કર્યા હતા. બીઆરટીએસ રૂટોમાં કુલ 276 સ્વિંગ ગેટો પૈકી 84 ડેમેજ છે અને 36 રિપેર કરાયા છે. હોબાળા બાદ ગુરૂવારે વધુ 9 રિપેરિંગ કરાતા કુલ 45 રિપેર થયા છે, પરંતુ હજી 34 ડેમેજ છે. સ્વિંગ ગેટો તૂટેલા હોય, રૂટોમાં ખાનગી વાહનોની અવરજવર થતી હોય, અકસ્માતો વધે છે, જેથી ચેરમેન હિમાલી બોઘાવાલાને માંડેસરા વિસ્તારમાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. ત્યાં બીઆરટીએસ રૂટ પર જતા ખાનગી વાહન ચાલકોને સમજાવ્યા હતા અને ટ્રાન્સપોર્ટેશન સમિતિના ચેરમેન હિમાલી બોઘાવાલા ગુરૂવારે માંડેસરા વિસ્તારમાં રાઉન્ડ પર હતા. આ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં 270 જેટલા સ્વિંગ ગેટ આવેલા છે, જેમાંથી મોટાભાગના બંધ હાલતમાં હતા. જેથી તેમણે સ્વિંગ ગેટનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તેવી કંપનીઓના અધિકારીઓ પાસેથી જવાબ મેળવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને ગોળ ગોળ જવાબ મળ્યો હતો. આ સાથે જ પાલિકાના અધિકારીઓની પણ બેદરકારી હોવાથી તેણે 24 કલાક માટે પોતાની જ ઓફિસમાં ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો. હિમાલી બોઘાવાલાની 24 કલાકની ધરણાની વાત વાયુવેગે મેયર અને ચેરમેન સુધી પહોંચી ગઈ હતી, જેથી મેયર ડોક્ટર જગદીશ પટેલે તેમને મિટિંગ માટે બોલાવ્યા હતા અને બંધ બારણે ચેરમેન, મેયર અને હિમાલી બોઘાવાલા વચ્ચે મિટિંગ ચાલી હતી. આપણે જે 24 કલાક મારી ઓફિસમાં બેસીવાનો જે નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ મેયર ઓફિસમાં મારા કોર્પોરેશનના પદાધિકારીઓ, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અને સાથે જ આ બીઆરટીએસને લગતા અધિકારીઓને બોલાવીને મેયરશ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક એમની સાથે ચર્ચા કરી છે અને મારા આ આક્રમકતા કે મારી આ જે નિર્ણય હતો એમણે ખૂબ જ સારી રીતે આવકાર્યો છે અને કીધું છે, મને બાહેધરી આપી છે કે બેન આવનારા થોડાક જ સમયમાં આપણા 39-38 ગેસ આપણે ફરીથી જેમ બને એમ એટલી જલ્દીથી આપણે ચાલુ કરી શકીએ. એવું શું જોયું તું તમે કે તમારે આ નિર્ણય લેવો પડ્યો? મેં તમને અગાઉ પણ કીધું હતું કે છેલ્લા ઘણા સમયથી સ્વિંગ ગેટ બાબતે અધિકારીઓ સાથે વારંવાર ચર્ચા કરવા છતાં પણ એમાં કોઈ રિઝલ્ટ મળતું ન હતું અને એના કારણે આજે મારે આ પગલું ભરવું પડ્યું. ઉપર જયારે આવ્યું ત્યારે એમાં મદદરૂપ થવા માટે અમે એટલી જ ગંભીરતાથી એ વાતને લીધી, તત્કાળ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેસીને સ્વિંગ ગેટ એ બીઆરટીએસ રૂટ માટે કેટલા મહત્વના છે, એ રિપેરિંગનું કામ કેટલું ઝડપથી શરૂ કરી શકાય એના આયોજન સાથે જોડ્યું અને આપને હું જણાવું છું કે હેમાલીબેને આ વાતની તાકીદ કર્યા પછી 9 જેટલા સ્વિંગ ગેટ અત્યારે પુનઃ કાર્યરત થઈ ચૂક્યા છે અને બાકીના છે રાઉન્ડ ધ ક્લોક કામ કરીને એ કંપની છે એ જ્યાં સુધી તમામ લગભગ 38 જેટલા આઉટ ઓફ ઓર્ડર હતા એ ચાલુ થઈ જાય એ બાબતની રાઉન્ડ ધ ક્લોક કાર્યવાહી કંપની પણ કરી રહી છે. એક થોડી બાબત એ ધ્યાનમાં આવી છે કે જે અત્યારે ચાલુ છે એમાંથી કોઈ ને કોઈ કારણસર એ પાછા બગડે, બગડેલા પાછા ચાલુ થાય, આ પ્રકારની જે પ્રક્રિયા છે એને પણ મોનિટર કરીને એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે ક્યાંક સિસ્ટમના કારણે જો સ્વિંગ ગેટ બગડતા હોય તો એ જુદા છે અને ક્યારેક કોઈ વેહિકલ ચાલકો જો એની સાથે એ લેનમાં ઘૂસીને અથડાવીને એને ડેમેજ કરે એ જુદો વિષય છે. બંનેને અલગ રીતે ટેકલ કરીને વધુમાં વધુ સ્વિંગ ગેટ કાર્યરત હોય અને જે હેતુ એને લગાવવાનો છે એ હેતુ પાર આવે એવા પ્રયાસ સાથે અમે સૌ હેમાલીબેનના નિર્ણયને એ રીતે બિરદાવીએ છીએ અને તાકીદ કરીને કંપની જ્યાં સુધી આ કામ બધું જ પૂરું ન થાય ત્યાં સુધી અવિરત ચાલુ રાખે એ બાબતમાં ખાતરી લીધી છે અને જો એ નહીં થાય તો ફરી વખત એની સામે કોઈ પણ પ્રકારે પરિણામ લક્ષી કામગીરી થાય એ બાબતનો અમે નિર્ણય કર્યો છે. નાના વરાછા ખાતે આવેલી મીઠીબા વિદ્યાલયની ગુજરાતી અને હિન્દી માધ્યમની પ્રાથમિક શાળાની માન્યતા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરે રદ કરી દીધી છે. ગેરરીતિ અને નિયમભંગ બદલ શાળાની માન્યતા રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નાના વરાછા ખાતે આવેલા શિવા કોમ્પ્લેક્સમાં આવેલી
परसाणा एज्युकेशन ट्रस्ट संचालित मीठीबा गुजराती माध्यम विद्यालय अने बापा सीताराम एज्युकेशन ट्रस्ट संचालित मीठीबा हिंदी माध्यम विद्यालय प्राथमिक शिक्षण नियामक गांधीनगरे रद्द कर दीधी छे। गैररीति अने नियम भंग बदल शाळानी मान्यता रद्द करवामां आवी छे। प्राथमिक शाळाना बाळकोनी परीक्षाओ नजीक छे त्यारे आ शाळानी मान्यता रद्द थता विद्यार्थीओ अने वालीओ चिंतामां मुकाया छे। सूरतना जिल्ला शिक्षण अधिकारीए स्पष्टता करी छे कि 2020-21 शैक्षणिक सत्रमां भणता विद्यार्थीओने आ स्कूलमां प्रवेश न लेवा तथा भणता विद्यार्थीओना एलसी कढावी लेने अन्य स्कूलमां प्रवेश मेळवा आदेश आप्यो छे। ते जोता वर्तमान विद्यार्थीओ प्राथमिक वर्गोनी परीक्षा आपी शकशे अने परिणाम मेळव्या बाद एलसी कढावी अन्य स्कूलमां प्रवेश मेळववानो रहेशे। मीठीबा विद्यालय 2020-21 शैक्षणिक सत्र में एडमिशन आपी शकशे नहीं, जारे जूना विद्यार्थियों ने परीक्षा रिजल्ट नी साथे एलसी आपवा पड़शे। सूरतना फायर विभाग की कामगीरी माटे रोबोट की खरीदी बाद हवे शहेरना ड्रेनेज की सफाई माटे पण रोबोटनो उपयोग कराशे। अत्यार सुधी में भारत देश में 12 जेटला शहरों में ड्रेनेज की सफाई माटे रोबोट छे, परंतु गुजरात ना एक पण शहर में रोबोट की ड्रेनेज सफाई थती नथी। तंत्रए 40 लाख रूपियाना रोबोट की खरीदी निर्णय करता सूरत म्युनिसिपल गुजरात ने पहली महानगरपालिका बनशे। कोट विस्तार में वर्षो जूनी ड्रेनेज लाइन होवा उपरांत हाल वस्ती अने विस्तार वधवानी साथे ड्रेनेज नेटवर्क में पण वधारो थयो छे। हाल शहर में 114 जेटला मशीनथी कामगीरी करवामां आवे छे। 2036 सुप्रीम कोर्टना आदेश बाद ड्रेनेजना मेन होल में कामदारों ने उतरवानुं बंध करायुं छे। तंत्र द्वारा सीसी कैमेरा साथे सुपर सकर मशीन, सुवर शटिंग मशीन, गल्पर मशीन अने ग्रेब बकेट जेवी मशीनरी नो उपयोग करी अने ड्रेनेज सफाई कामगीरी करावाई छे। हवे ड्रेनेज सफाई कामगीरी वधु सघन बने ते माटे रोबोटिक क्लिनिक कंसेप्ट लावी रही छे। मुंबई महानगरपालिका द्वारा रोबोट मार्फते ड्रेनेज नी सफाई कामगीरी सारी रीते करावाई छे, जेथी सूरत महानगरपालिकाए पण आवा रोबोट खरीदवा निर्णय कर्यो छे। 40 लाख रूपियानो रोबोट ड्रेनेजनुं ढांकण खोलवानी कामगीरी पण रोबोट ज करशे अने 25 फूटनी ऊंडाई सुधी जाय अने सफाईनी कामगीरी पण करशे। रोबोटनी खरीदी सूरत महानगरपालिका कामगीरी शुरू करशे त्यारे आ प्रकारे ड्रेनेज सफाईनी कामगीरी करतुं गुजरात राज्यनुं पहेलुं शहर सूरत बनी जशे। शहेरमां आवेल मेनहोल, ड्रेनेजना मेनहोल जेमां गाइडलाइन प्रमाणे आपणे माणसो उतारी शकता नथी एने साफ सफाई माटे, ते बाबते एक रोबोट खरीदवामां आव्यो छे। એ રોબોટ દ્વારા એ ચેમ્બરો સાફ કરવામાં આવશે। આ જે રોબોટ છે તે દેશમાં લગભગ 12-15 જગ્યાએ અત્યારે છે, પણ ગુજરાતમાં પ્રથમ મહાનગરપાલિકા છે જે આ વસાવા જઈ રહી છે। આને લીધે ને એની એક ખાસિયત એવી છે રોબોટની કે એક બહુ કોમ્પેક્ટ છે, ફોર વ્હીલ પર મૂવ થાય છે અને નાનામાં નાની જગ્યા પર જઈ શકે છે, કારણ કે એ ફાઈબરનું બનેલું છે, એનું વેઇટ પણ ઓછું છે અને એની નાની નાની ગલીઓમાં જે મેન હોલ છે જ્યાં ભૂતકાળમાં સુએજેટિંગ મશીન ન જઈ શકતું હતું ને, માત્ર મેન પાવરથી આપણે કરાવવાનું હતું, પણ મેન પાવર ત્યાં હવે આ કામ ન કરી શકતા હોય આ પ્રકારનું એક રોબોટ ખરીદવામાં આવ્યું છે। એનું પરફોર્મન્સ જોયા પછી જે પ્રમાણેની શહેરમાં જરૂરત હશે તો એ પ્રમાણેની એની ખરીદી કરવામાં આવશે। તો આ એક મહત્વનું સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસકોનું એક પગલું છે કે એ તરફ સાફ સફાઈ તરફ એક કદમ આગળ વધી છે। શહેરના કૈલાશનગર વિસ્તારમાં થોડા સમય પહેલા જમીન પટેલ નામના શખ્સની હત્યા થઈ હતી, ત્યારે ગુરૂવારે જમીનના માતા પિતા પર 2 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે। બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે તેમના પર હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા। જયેશ પટેલ અને તેમની પત્ની અમીનાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેમાં માથામાં ફટકા અને ઘામ રહ્યા છે। હાલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી હાલ જયેશ પટેલની હાલત ગંભીર છે, જ્યારે તેમની પત્ની અમિતા પટેલને સામાન્ય ઇજા થઈ છે તેવું તબીબે જણાવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે પ્રાથમિક તપાસમાં જમીનની હત્યાને લઈને તેના માતા પિતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પોલીસનું અનુમાન છે। અઠવા પોલીસ સ્ટેશનના જે કૈલાસનગર મેઇન રોડ વિસ્તાર છે તેમાં એક મારામારીનો અને ઈજાનો એક બનાવ બનવા પામેલો છે। આ બનાવની વિગત જોઈએ તો આમાં જે ઈજા પામનાર છે જયેશભાઈ મોગાભાઈ પટેલ, તેઓના હાલમાં આશુતોષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના પત્ની પણ આ બનાવમાં ઈજા પામેલા છે। આ બનાવમાં હાલમાં તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે। બંનેની સ્થિતિ કેવી રીતે છે અને આરોપીઓ કોણ હોઈ શકે છે? જે બેન છે, જે તેમના પત્ની છે જયેશભાઈના પત્ની, એમની સ્થિતિ સારી છે। હાલમાં જયેશભાઈની સ્થિતિ વિશે ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ આપણે જણાવી શકાશે કે એમની સ્થિતિ કેવી છે। કોરધોર રોડ વિસ્તારમાં રહેતા ફર્નિચરના વેપારીના કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડનો ડેટા હેક કરી અને ભેષાબાજે રૂપિયા 97,000થી વધુની મત્તાનું ટ્રાન્ઝેક્શન કરતા ઉમરા પોલીસે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે।
કોરધો રોડ સ્થિત એલોરા એપાર્ટમેન્ટમાં રહેતો 27 વર્ષીય વૈભવ દીપક ગોયંકા પાંડેસરા જીઆઈડીસીમાં હોમ ફર્નિચર નામે કારખાનું ધરાવે છે. તારીખ 15 જાન્યુઆરીના રોજ ભેચાબાજે વૈભવનો કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડનો ડેટા હેક કરી એક પછી એક 5 થી 7 જેટલા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 97,263 ની મત્તા ઉપાડી લીધી હતી. વેચાબાજે રોકડ ટ્રાન્ઝેક્શન કરતા વેદ કોટક મહિન્દ્રા બેંકમાંથી વૈભવના મોબાઈલ પર મેસેજ આવ્યા હતા. પોતે એક પણ ટ્રાન્ઝેક્શન કર્યું નહીં હોવા છતાં બેંકમાંથી રોકડ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવતા વૈભવ ચોંકી ઉઠ્યો હતો અને આ અંગે બેંકમાં ફરિયાદ કરી હતી, પરંતુ બેંક દ્વારા કોઈ સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં નહીં આવતા અંગે છેવટે અમરા પોલીસ મથકમાં આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. સૂર્યા મરાઠીની હત્યા બાદ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભચાવાલા ચર્ચામાં આવ્યા છે. 10મી તારીખે સૂર્યા મરાઠી ઉધનામાં ભાજપ કાર્યાલય પર ભાજપ પ્રમુખ નીતિન ભચાવાલાને મળ્યા હતા. તેના એક દિવસ પછી સૂર્યા મરાઠીએ અમીશાબેન નામની મહિલાના બિલ્ડર પતિની ઓફિસે જઈને ધમકી આપી હતી. તેમાં અમીશાબેનના બિલ્ડર પતિનો આક્ષેપ છે કે સૂર્યાને નીતિન ભચાવાલાએ મોકલ્યો હતો. અડાજણમાં પરમરો હાઉસમાં રહેતી અમીશા અલ્પેશ તમાકુવાલાની ઉલપાડમાં કાસલાકુદ ગામમાં 25 કરોડથી વધુની કિંમતની 22-4 વાડ જમીન આવેલી છે. વેડરોડ પર સહયોગ સોસાયટીમાં બિલ્ડર અલ્પેશ તમાકુવાલાની ઓફિસ છે અને અમીશાબેને ચોકબજાર પોલીસમાં સૂર્યા મરાઠીની હત્યાના એક દિવસ પછી ગુરૂવારે અરજી આપી છે, જે અનુસાર કાસલાકુદ ગામની જમીન મુદ્દે નીતિન ભચાવાલા દ્વારા મનસુખ ચોટલિયાના નામની બોગસ દસ્તાવેજ ઉભા કરાયા હતા, જેની જાણ થતાં અમીશાબેન અને અલ્પેશે કોર્ટ કેસ કર્યા હતા. સુરતની કોર્ટમાં જુબાનીનો સ્ટેજ ચાલવાનો છે, જો કે નીતિન ભચાવાલાએ સૂર્યા મરાઠીને તેમની ઓફિસે મોકલીને ઉપરોક્ત કોર્ટ કેસ પરત ખેંચવા ધમકી અપાવી હતી. સૂર્યા મરાઠીએ ઓફિસે જઈને ધમકી આપી હતી કે જો કેસ પાછો નહીં ખેંચશો તો નીતિન ભચાવાલાના કહેવાથી તમારા પરિવારને ચાંદથી મારી નાખશે. ચોબજાર પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે અમીશાબેન અને તેમના પરિવારને કોઈપણ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપ પ્રમુખ નીતિન ભચાવાલાની રહેશે. અઠવાડિયા પહેલા સૂર્યા મરાઠી મનુડાયા મર્ડર કેસમાંથી છૂટ્યો હતો અને 10મી તારીખે શહેર ભાજપ કાર્યાલય પર જય અને નીતિન ભચાવાલાને મળ્યો હતો અને 11મી તારીખે અમીશાબેનના પતિ અલ્પેશને તેમની ઓફિસે જઈને ધમકી આપી હતી. અમીશાબેન તમાકુવાલા દ્વારા નીતિનભાઈ ભચાવાલા પર કરાયેલા ગંભીર આક્ષેપો બાબતે નીતિનભાઈનો પક્ષ જાણવા માટે તેમને ફોન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. આંગે ચોકબજાર પીઆઈએ જણાવ્યું હતું કે અમીશાબેન દ્વારા કરવામાં આવેલી અરજી હજુ સુધી મારા ધ્યાન પર આવી નથી, તપાસ કરીને જણાવીશ. હું દિનેશ ઈશ્વરલાલ ચપટવાલા, મારા સહ માલિક અમીશાબેન અલ્પેશકુમાર ટપકાવાલા સાથેની અમારી જમીન બ્લોક નંબર 140 મુજબ કાસલાકુદ તાલુકો ઓલપાડ જિલ્લો સુરતમાં આવેલી છે. એનું 18,524 મીટર એનું માપ છે અને જેની કિંમત 18 કરોડમાં થાય છે. આ જમીનના સંદર્ભમાં મારે વધુમાં જણાવવાનું કે અમારો 2004માં નીતિનભાઈ ભજાળા જે હાલના શહેર પ્રમુખ છે એમના ષડયંત્રથી ફોર્જરી સહિતથી અમારો દસ્તાવેજ બનાવી દીધેલો છે અને એના અનુસંધાનમાં અમે કમિશનર સાહેબને પર ફરિયાદ કરેલી હતી. વધુમાં એના અનુસંધાનમાં ઓલપાડમાં સિવિલ કેસો ચાલુ છે અને અત્યારે હાલમાં પણ સુરતની સેશન કોર્ટમાં ટેલરશેપની કોર્ટમાં ફોજદારી કેસો ચાલુ છે. વધુમાં જણાવવાનું કે 2008માં સંજીવ ભૈયા હસ્તક પર નીતિન ભજાવાલાએ અમારી જમીનનો કબજા લેવાની કોશિશ કરી તે દરમિયાન પણ અમે ધમકી આપેલી. વધુમાં હાલમાં 11/2020ના રોજ અમારા સહભાગી અમીશા અલ્પેશકુમારના હસબન્ડ અલ્પેશકુમાર હસમુખભાઈ તમાકુવાલાને પણ નીતિન ભજાવાલાએ સૂર્યા મરાઠી દ્વારા ફરિયાદ આપેલી અને એમને સૂર્ય મરાઠીનું કહેવું એવું હતું કે આ તમે જે એમની સામે જે કેસો મૂક્યા છે ફોર્જરી સહીવાળા દસ્તાવેજો પાછા કેસો પાછા ખેંચી લો, નહીં તો એનું નુકસાન થઈ જશે, તમને વધુમાં વધુ શારીરિક અને આર્થિક રીતે નુકસાન કરી નાખીશ. હવે અમને સ્પષ્ટ નહીં થાય કે અમારી સલામતીનું શું થાય. આજે પુણાગામ પોલીસને મળેલી બાતમીને આધારે મગો પાસેથી ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં લવાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને પકડી પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે દારૂ અને મહિન્દ્રા બોલેરો ગાડી મળી કુલ ₹3.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરની પુણાગામ પોલીસને એવી માહિતી મળી હતી કે મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈને એક યુવક પસાર થવાનો છે, જે હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી અને મગો પોલીસ ચોકી નજીકથી દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે પોણા સારોલી રોડ પર રહેતા દિનેશ ગિરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો. પોલીસે બોલેરો ગાડી દારૂ મળી કુલ ₹3.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વરાછાના લાભેશ્વર ચોકી સામે પાર કરેલી રિક્ષામાં ટ્રાફિક પોલીસે લગાવેલી ₹2000 ની કિંમત તો સરકારી લોક રિક્ષા ચાલક ચોરી કરી નાસી છૂટ્યો આવવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. વરાછાની ટ્રાફિક છાપામાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ મહેશ વામનરાવ સ્ટાફ સાથે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને સરકારી લોક મારવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન વરાછાની લાભેશ્વર ચોકીની સામે પાર કરેલી રિક્ષાને પોલીસે ₹2000 ની કિંમતનું લોક મારી અને પોતાના કબજામાં કરી હતી. જોકે અજાણ્યા રિક્ષા ચાલકે પોલીસને જાણ કર્યા વગર જ ₹2000 ની કિંમતનું સરકારી લોક ચોરી કરીને રિક્ષા લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે ટ્રાફિક પોલીસની ફરિયાદને આધારે વરાછા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને મળેલી બાતમીને આધારે ટેમ્પો ચોરીના ગુનામાં નાસ્તા ફરતા એક રીઢા વાહન ચોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને એવી માહિતી મળી હતી કે અપહરણ, વાહન ચોરી, એટીએમ મશીનમાં ચોરી કરવાની કોશિશ તેમજ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો અને કોસંબા પોલીસ મથકની હદમાં થયેલ ટેમ્પોની ચોરી કરનાર રીઢો વાહન ચોર અઠવા વિસ્તારમાં ફરી રહ્યો છે. હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી અને કામરેજ તાલુકાના આંબોલી ગામે રહેતો સરફરાઝ ઉર્ફે શપુ યાસીન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડેલા આરોપી પાસેથી ₹1.50 લાખની કિંમતનો ટેમ્પો કબજે કર્યો હતો. રાંદેરના મોરા ભાવલ ચારસના પાસે આવેલ ભગુનગર સોસાયટીમાં રહેતા આધેડને ભેટી ગયેલા બે ગઠિયાઓ સોનાની શેન અને વીટી સહિત ₹75000ની ચીજ વસ્તુઓ પડાવી લઈને નાસી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાંદેરના મોરા ભાગલ ચાર રસ્તા પાસે આવેલ ભગુનગર સોસાયટીમાં અનિલભાઈ દવે પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. 10 ફેબ્રુઆરીની બપોરના સુમારે અનિલભાઈ સોસાયટીના ગેટની બહાર ઉભા હતા. તે દરમિયાન તેમની પાસે બે અજાણ્યા ઇસમો આવ્યા હતા અને તેઓને વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. ત્યારબાદ આ બંને ઇસમોએ અનિલભાઈના મગજને ભ્રમિત કરી તેઓને પહેરેલ સોનાની શેન અને સોનાની વીટી મળી. કુલ ₹75000ની ચીજ વસ્તુઓ ઉતરાવી લઈને નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે અનિલભાઈએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. વેડરોડ વિસ્તારમાં ઓફિસમાં ઘૂસીને ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે હુમલો કરનાર હાર્દિક પટેલનું પણ મોત નીપજ્યું છે. આ કેસમાં પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં હુમલાખોર અને મૃતક હાર્દિકના ખાસ ગણાતા રાહુલ અને સતીશ ઉર્ફે બાબુ ડીસીબી પોલીસમાં હાજર થયા હતા. પોલીસે ડિટેન કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભુવનનગરમાં સાઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠી શ્રીરામ પવાર પરિવાર સાથે રહેતો હતો. 2016થી મનુ ડાયાની હત્યાના ગુનામાં સૂર્યા મરાઠી જેલમાં હતો. આ દરમિયાન સૂર્યાની ગેંગના ખાસ હાર્દિક પટેલ સૂર્યા ગેંગની કમાન સંભાળી હતી. 5 દિવસ પહેલા સૂર્યા જેલમાંથી નિર્દોષ છૂટ્યો હતો અને બુધવારે સૂર્યા મરાઠી ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે 1:22 મિનિટે હાર્દિક, તેના સાગરીતો રાહુલ, સતીશ, સાહિલ, વિકી અને અન્ય 2 જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંઘના ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે 28, પાછળના ભાગે 22 એમ કુલ 50 ઘા મારી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાં તેનું મોત નીપજ્યું હતું. અને બીજી તરફ હાર્દિક તેના સાગર સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભુવનનગરથી 1 કિલોમીટર દૂર કોઝવે તરફ સિદ્ધિ સોસાયટીથી આગળ હાર્દિક બાઇક નીચે પટકાતા તેનો સાગર તેને છોડીને નાસી છૂટ્યો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યું હતું અને ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું પણ મોત નીપજ્યું હતું. 2016માં મનુ ડાયાની હત્યા કેસમાં સૂર્યા મરાઠી જેલમાં હતો. તેની ગેરહાજરીમાં સૂર્યાનો ખાસ ગણાતો હાર્દિક પટેલ તેની ગેંગ ઓપરેટ કરતો હતો અને છેલ્લા 4 વર્ષમાં હાર્દિકે ઘણા કામ ગેંગ વતી કર્યા હતા, પરંતુ નવરાત્રીમાં સૂર્યા હાર્દિકની પત્નીની છેડતી કરી. ત્યારબાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે અંતર વધવા લાગ્યું હતું અને ત્યારબાદ હાર્દિક સૂર્યાના ખાસ ગણાતા બિલ્ડર સાથે પણ રૂપિયાના મુદ્દે બબાલ કરી હતી. હવે સૂર્યા છૂટ્યો ત્યાર પછી તે હાર્દિક પાસે નવરાત્રી પછીનો હિસાબ માંગતો હતો અને બીજી તરફ હાર્દિકને તેની પત્નીની સૂર્યાએ છેડતી કરી હોવાથી સૂર્યા પ્રત્યે રોષ હતો. સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલે આમને સામને એકબીજાને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. હવે પોલીસ ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે અને હત્યાનો કાવતરુ ભટાર વિસ્તારમાં ઘડાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે ભટાર વિસ્તારમાં સૂર્યાનો એક દુશ્મન રહે છે, તેમજ 1 કરોડ રૂપિયા માટે આજે વિસ્તારના માથાભારે વ્યક્તિ સાથે બબાલ ચાલતી હતી. એક જમીનના સેટિંગમાં ભટાર વિસ્તારનો માથાભારે વ્યક્તિ અને સૂર્યા વચ્ચે વિવાદ ચાલતો હતો અને ભટારનો વ્યક્તિ સૂર્યાને 13 રૂપિયા આપતો ન હતો, માત્ર વાયદાઓ જ કરતો હતો. તેમની વચ્ચે રકઝક પણ થઈ હતી અને આ દરમિયાન સૂર્યાએ હાર્દિકની પત્નીની સૂર્યાએ છેડતી કરી હતી. બીજી તરફ હાર્દિકની સિંગણપુર વિસ્તારમાં એક જમીન મુદ્દે સૂર્યા સાથે બબાલ થઈ હતી. સૂર્યાના ખાસ બિલ્ડર સાથે હાર્દિકે રૂપિયા મુદ્દે બબાલ કરી હતી. તે તમામને ભટાર વિસ્તારમાંથી દોરી અને સંચાર મળ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
જેમાં હમલાખોર અને મૃતક હાર્દિકના ખાસ ગણાતા રાહુલ અને સતીશ ઉર્ફે બાબુ ડીસીપી પોલીસમાં હાજર થયા હતા. પોલીસે ડિટેઇન કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટે રાજ્યને વિનામૂલ્ય દવા યોજનાની પોલ ખોલી નાખી. 8 પ્રકારની દવાઓમાં એ કન્ટેન્ટર જ નથી જે બીમારી દૂર કરવામાં અસરકારક હોય છે. મોટી ચિંતાની વાત એ છે કે રિપોર્ટ આવે તે પહેલા સુરત અને તાપી જિલ્લાના 5 લાખથી વધુ દર્દીઓને આ મફત દવા વહેંચી દેવાય છે. રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે આ દવાઓ બિનઅસર છે ત્યારે મેડિકલ વિભાગમાં ખળભળાટ ફેલાઈ ગયો છે. આ દવાઓ નાની મોટી બીમારીની નહીં પરંતુ બ્લડ પ્રેશર, મેલેરિયા, ડાયરિયા, યુરિન રોકાવવું, ઘા ભરવા અને છાતીમાં એસિડિટી અને અલ્સર જેવા રોગોના દર્દીઓને વહેંચવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવતા સુધી તો આ 8 દવાઓનો સ્ટાર ડ્રગ વેરહાઉસમાં ખતમ થઈ ગયો હતો. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડની સરકારી હોસ્પિટલો અને દવા કેન્દ્રો પર જવા સપ્લાય કરવા માટે રાજ્યભરમાં 11 દવા ડેપો છે અને સિવિલ હોસ્પિટલ કેમ્પસના ડેપોથી સુરત અને વાપી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દવા સપ્લાય કરવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર સંજય પરમારે જણાવ્યું હતું કે અમારું કામ સેમ્પલ કરવાનું હોય છે, જ્યારે ડેપોના સિનિયર ફાર્માલિસ્ટ સંતોષે જણાવ્યું હતું કે તેમને ઉપરથી ઓર્ડર હોય છે કે દવાની સપ્લાય કરો. સિવિલ કેમ્પસમાં વેરહાઉસથી સરકારી હોસ્પિટલોમાં દવા વહેંચી દેવામાં આવે છે. યુનેસ્કો અને નેટએક્સપ્લો દ્વારા સુરત મહાનગરપાલિકાને એન્વાયરમેન્ટલ પર્યાવરણ ક્ષેત્રે પ્રગતિ બદલ નેટએક્સપ્લો સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત થઈ છે. આગામી તારીખ 18 અને 19ના રોજ પેરિસ ખાતે યોજાનારા કાર્યક્રમમાં એવોર્ડ એનાયત થનાર છે. મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી અંગે એક પછી એક એવોર્ડ મળી રહ્યા છે અને તાજેતરમાં જ સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યા બાદ હવે શહેરને પર્યાવરણ ક્ષેત્રમાં પ્રગતિ બદલ નેટએક્સપ્લો સ્માર્ટ સિટી એવોર્ડ મળનાર છે, જે સ્વીકારવા પાલિકાના મેયર ડોક્ટર જગદીશ પટેલને આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં જવા માટેની મંજૂરીને સામાન્ય સભાની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે. પાંડેસરા જીઆઈડીસીની ઓરિયન્ટ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના ગોડાઉનમાંથી ચોરી થયેલા રૂપિયા 3.50 લાખના ગ્રે કાપડના તાકા ચોરીનો ભેદ ઉકેલતા પાંડેસરા પોલીસે ટેમ્પો ચાલક સહિત બેને ઝડપી પાડી તેમની પાસેથી તાકા અને ટેમ્પો મળી કુલ રૂપિયા 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાંડેસરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અને ઇમરાન મહેબૂબને મળેલી બાતમીને આધારે પાંડેસરા બાટલીબોય 3 રસ્તા પાસેથી પસાર થઈ રહેલા છોટા હાથી ટેમ્પો નંબર GJ16Z3604ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ગ્રે કાપડના તાંકા નંગ છંબત કિંમત રૂપિયા 1.15 લાખની મત્તાની મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ચાલક પાંડેસરા આરબીભાવ સોસાયટીમાં રહેતો અશોક દેવી પ્રસાદ ગુપ્તા અને તેના મિત્ર પાંડેસરા પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો વિજય સુરેશ કોળીની ધરપકડની પૂછપરછ કરતા ગ્રે કાપડના તાંકા સાથે ટેમ્પો તેમના મિત્ર જસ્મીન ઉર્ફે ભૂરિયો, રાજા, કરણ રાજુ, તિરેમલ, સોનુ ઉર્ફે ગોલ્ડન અને ગુડ્ડુએ આપ્યા હતા અને તેમણે 3-1 દિવસ અગાઉ પાંડેસરા જીઆઈડીસીની ઓરિયન્ટ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલના ગોડાઉનમાંથી ચોરી કર્યા હતા. તે કમિશનથી વેચવા માટે આપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તાંકા, ટેમ્પો અને 2 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3.75 લાખનો મુદ્દામાલ કબજે લે અને જસ્મીન તેમજ તેના સાથીદારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાંદર કોઝવે રોડ સ્થિત લખનવી પાન એન્ડ સ્મોકિંગ ઝોન નામના પાનના ગલ્લામાં દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત 3 નંગ ઇ સિગારેટ ઉપરાંત તેમાં નાખવામાં આવતી અલગ અલગ ફ્લેવરની 12 નંગ ડબ્બીઓ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાંદર પોલીસે બાતમીને આધારે રાંદર કોઝવે રોડ સ્થિત માવ્યા રેસીડેન્સીમાં દુકાન નંબર 5માં લખનવી પાન એન્ડ સ્મોકિંગ ઝોન નામના પાનના ગલ્લામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ 3 નંગ અને તેમાં નિકોટીન તરીકે નાખવામાં આવતી અલગ અલગ ફ્લેવરની 12 નંગ ડબ્બીઓ મળી આવી હતી, જેથી પોલીસે ઇ સિગારેટ અને નિકોટીનની ડબ્બીઓ કબજે લઈ અને પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019ની કલમ 4 અને 7 મુજબ ફરિયાદ નોંધી અને પાનનો ગલ્લો ચલાવતા રાંદેર રહેમતનગરમાં રહેતો 30 વર્ષીય બિલાલ સુફિયાન શેખ અને રાંદેર પીપરડી વાળા સ્કૂલ પાસે ખિદમતનગરમાં રહેતો અકબર અબ્દુલ્લા શેખની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આધુનિકતા તરફની દોટમાં ધૂમ્રપાનની પણ સ્ટાઇલ બદલાઈ રહી છે અને યુવા પેઢી તો ઠીક છે પરંતુ તરુણ વયના બાળકો પણ ધૂમ્રપાનના રવાડે ચડી રહી છે, જેને પગલે 6 મહિના અગાઉ જ સરકાર દ્વારા ઇ સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ કેટલાક આર્થિક લાભ ખાતર શહેરના કેટલાક પાનના ગલ્લાવાળા અને વેપારીઓ પ્રતિબંધિત ઇ સિગારેટનું બિંદાસ્તપણે વેચાણ કરી રહ્યા છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર.
14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓએ માતા પિતાનું પૂજન કરીને વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના ઘુવડ સાથેના વિડીયો વાયરલ મામલે વન વિભાગે 25,000 નો દંડ ફટકાર્યો. વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા દબાણ થતા મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ ગટગટાવ્યું. કતારગામ વિસ્તારમાં સામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો વીડિયો વાયરલ. શહેર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા વેલેન્ટાઇન ડે ની ઉજવણી, રોડ પર પેઇન્ટિંગ, લાઇવ મ્યુઝિક, ઝુંબા જેવી કૃતિ રજૂ કરાઈ. બીઆરટીએસના બગડેલા સ્વિંગ ગેટ માટે ટ્રાન્સપોર્ટ ચેરમેને ધરણા કરવા પડ્યા. તો આતા સુરત ચેનલના અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો માટે જોતા રહો સુરત ચેનલ. નમસ્કાર.